નેક્સ્ટ ક્વેશ્ચન 12, વૈશ્વિક જીવ વિવિધતાની માહિતી આપો. હવે વૈશ્વિક જીવ વિવિધતાનું કન્ટેન્ટ એ તો 3 માર્ક્સમાં પૂછે, 4 માર્ક્સમાં પૂછે, આપણને અત્યારે 2 માર્ક્સમાં જ આપવાનું છે. એટલે મેઇન મેઇન પોઈન્ટ અને જરૂરી વિગત જ આપવાની, બધું લખવાની જરૂર નથી. હવે IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સની 2004 પ્રમાણેની યાદીમાં અત્યાર સુધી વિશ્વમાં વર્ણન કરાયેલી હોય, એટલે કે એની ઓળખ અને શોધ પૂર્ણ થયેલ હોય એવી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતા સહેજ વધારે છે, પરંતુ હજી પૃથ્વી પર લગભગ 6 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, તો 60 લાખ જાતિઓની શોધ અને નામકરણ બાકી છે. અને માટે આપણે કહી શકીએ કે ઘણી બધી જાતિઓની શોધ અને નામકરણ કરવાનું છે એ બાકી છે. બીજું, ઘણા વર્ગીકરણીય સમૂહોની જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતા સમશીતોષ્ણ કટિબંધમાં વધુ પરિપૂર્ણ થયેલી છે. ઘણા વર્ગીકરણીય સમૂહ એટલે વનસ્પતિ સમૂહ પ્રાણી સમૂહની ઉષ્ણ કટિબંધમાં જે વર્ગીકરણ થયેલું છે, શોધ ઓળખ થયેલ છે, એના કરતાં સમશીતોષ્ણ કટિબંધમાં એ વધુ સારું પૂર્ણ થયેલું છે. ઉષ્ણ કટિબંધમાં નોંધપાત્ર રીતે આ જાતિઓની શોધ હજી બાકી છે. ઉષ્ણ કટિબંધમાં આ કામ કરવાનું હજી ઘણું બધું બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના કીટક સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ પરિપૂર્ણ કર્યો છે, અને એ અભ્યાસના આંકડાઓની તુલના કરી અને એ જ પ્રમાણમાં તે વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિ સમૂહના અન્ય જૂથોને આવરી લઈ પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદરે અંદાજ લગાવ્યો છે. એટલે જીવશાસ્ત્રીઓએ ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના કીટક સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ પૂર્ણ કરી આંકડાકીય તુલના કરી અને એમાં એ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિ સમૂહના અન્ય જૂથને સામેલ કરી અને એની કુલ સંખ્યાનો એકંદરે અંદાજ છે એ લગાવ્યો છે. અને એ અંદાજ પ્રમાણે વિશ્વની અંદર 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીનું છે. પણ રોબર્ટ મે નામના પરિસ્થિતિવિદે વધુ સંતુલિત અને વધુ વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. આ MCQ માટે પ્રમાણમાં સારી બાબત છે. પછી બધી જાતિઓની અંદાજિત 70% પણ કઈ છે, પ્રાણીઓ, જ્યારે બધી વનસ્પતિઓ જેમ કે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી ભેગી કરીએ તો પણ 22% કરતા વધારે નથી. 70% પ્રાણી જાતિઓ છે ને, આ બધી વનસ્પતિઓ ભેગી કરીએ ને તો 22% વધારે નથી. પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે. કેટલી? તો પ્રાણીઓની કુલ ટકાવારીમાં 70%, એટલે કે 10 પ્રાણીઓએ 7 કીટકો છે. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોની જાતિઓની કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. ફૂગની જાતિ સંખ્યા આ બધાની કુલ સંખ્યા થાય ને એના કરતાં પણ વધારે છે. આ અંદાજ આદિ કોષ કેન્દ્રીય સજીવો માટે કોઈ સંખ્યા આપતો નથી. એટલે બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ આદિ કોષ કેન્દ્રીય સજીવો એ આ અંદાજમાં એની કોઈ ગણતરી નથી. બીજું,
આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ચોક્કસ ખાતરી નથી, કારણ કે અત્યંત સૂક્ષ્મ છે. રેગ્યુલર પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એનો ઉપયોગ થઈ શકે નહીં, અને એના આધારિત ઘણું બધું કાર્ય કરવાનું બાકી છે. ઓકે.